નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિવાન ફિરોજ અને ન્યૂઝ ટુડે માં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ટુડે ન્યૂઝ ચેનલ. નકલી સરકારી કચેરી કૌભાંડ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આદિવાસીઓના નામે માત્ર સરકાર પાસેથી જ નહીં પરંતુ આદિવાસીઓના મહેનત મજૂરીના રૂપિયા પણ કૌભાંડીઓએ પડાવી લીધા છે. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે નકલી સિંચાઈ વિભાગની કચેરી ઊભી કરી 4 કરોડ 15 લાખનો સરકારને ચૂનો ચોપડવા મામલે રોજેરોજ નવા ખુલાસાઓ આવી રહ્યા છે. જે 93 કામો માટે સરકારની ગ્રાન્ટનો કૌભાંડ કરાયો તે કામોની મુલાકાત ચોંકાવનારી વિગતો સામે આવી છે. છોટાઉદેપુર તાલુકાની નાની ડુમાલી ગામે મહિલાઓને ઘર આંગણે પીવાની પાણીની સુવિધા માટે 5 લાખ રૂપિયા સરકાર પાસેથી ખોટા બિલ બનાવી સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદે ઉચાપત કરી લીધી. પરંતુ આ કામમાં માત્ર એક હલકી ગુણવત્તાવાળી પીવીસી ટાંકી જ આ નકલી સરકારી કચેરીના ભેજાબાજોએ ત્યાં લગાવી છે. જ્યાં ટાંકી મૂકવા માટેનું જે સ્ટ્રક્ચર છે તે ત્યાંના ગરીબ આદિવાસીઓને તેમના ખર્ચે બનાવવા આ ઠગોએ પીવાનું પાણી મળશે અને તમારો ખર્ચ પરત આપી દઈશું એમ કહી કામ કરવા મજબૂર કર્યા હતા. રાનુભાઈ વરસદભાઈ રાઠવાના ઘર આંગણે આ યોજના પાસ કરાવી રાનુભાઈના જ પરિવારને યોજના પાછળ ખર્ચો કરાવ્યો. ઈંટો રેટી કપચી સાથે મજૂરી મળી 40-50 હજારનો ખર્ચ કર્યા બાદ પણ આદિવાસીઓને પીવાનું પાણી ન મળ્યું, ના તો મળ્યા તેમના મહેનત મજૂરીના રૂપિયાથી કરેલા ખર્ચની રકમ. જ્યારે કૌભાંડીઓએ સરકાર પાસેથી એક પીવીસીની ટાંકી મૂકી ફોટા પડાવી 5 લાખ રૂપિયા પડાવી લીધા છે. અમારા સંવાદદાતા મોહસિન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે છોટાઉદેપુર. આ નોની ધુમાલી છે અને આ પાણીનું બોર કરી આવેલો, હું કે તેલા પણ બોર કરી આવેલો નહીં, ખાલી ટાંકી બનાવી છે. આ બોરની સકલે એટલે અમને પછી ચોમાહું આવી ગયું એટલે હાર નહીં કરતા. કેટલા વર્ષ પહેલા ટાંકી બનાવી? 2 વર્ષ થયા. પીવાનું પાણી જઈડ્યો કે નહીં? નહીં જઈડ્યું. એ તો ટોક પંચાયતની ટાંકીનું બનાવેલું છે, તેનું પાણી પીએ જાતે. આ ટાંકીનું અત્યાર લગી ઉપયોગ થયો કે નહીં? નહીં થયું. ખર્ચો 40-45 હજાર જેવો ખર્ચો થયેલો છે. એ ખર્ચો મામુને પાછી મંજૂરી મળી જાય એવું લાગે છે, પણ આ મંજૂરી કઈ મળી નઈ. ખર્ચો બહુ કરી નાખેલો છે અને હવે હમણાં શીતરપંડી કરીને કામ કરાવેલો છે સાહેબ, એમને બરોબર સજા થવી જોઈએ. ને આ પોણી ની મેળવું કઈ નહીં, ખાલી અમને આ શેતરપિંડી કરીને ખર્ચો કરાયો છે, ખર્ચો બહુ થઈ ગયો છે. પાણી મળે છે કે પીવા? પાણી કઈથી મળે સાહેબ? નહીં મળતું. આ પંચાયત નું આવે છે તે પીવીએ છે ને ઠોરમ માટે વધેલું ખર્ચું. એટલે કેમ નહીં મળતું? કોરની કઈ કઈ નઈ, પેલું એ નાખવાનું કીધેલું છે સોલર નાખવાનું, તે સોલર નહીં નાખ્યું ને કઈ નહીં, ખાલી ખોટું પૈસા આલા ફરો તો તમે નાખી આપી જાય એવું કીધું. પણ મેં કીધું તમે બોર કરી આપો પહેલા, પછી સોલર ના પૈસા ફરી છે એવું મેં કીધું. મારી જોડે પૈસા કઈ હતા નહીં એટલે તે બોર નહીં કર્યા કઈ. તે વખત નો સાહેબ 1-2 વર્ષ થઈ ગયા, કોઈ આવ્યો નહીં.